પ્યારા પ્યારા બાલ મિત્રતા નામ છે ઉનાળાના ધૂમધતા દિવસો હતા પુસ્તકાલયમાં એક યુવાન ખમીસ કાઢી અને વાંચવામાં તલ્લીન થઈ ગયેલો હતો પટ્ટાવાળા એ છોકરાને જોઈ અને કહ્યું એ છોકરા ઉઘાડા શરીરે પુસ્તકાલયમાં કેમ બેઠો છે તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં યુવાને જવાબ આપ્યો અક્કલ જેવું છે એટલે તો આમ બેઠો છું પટાવાળો ગુસ્સે થઈ ગયો એટલે એણે વ્યવસ્થાપકને જઈને ફરિયાદ કરી કે સાહેબ પુસ્તકાલયમાં એક છોકરો ખુલ્લા ડીલે વાંચે છે વ્યવસ્થાપક એક અંગ્રેજ અધિકારી હતા એટલે એણે એ યુવાને ઓફિસમાં બોલાવ્યો યુવાને ઓફિસમાં જઈને જોયું ને તો ગરમીને લીધે એ અધિકારી પણ પોતાનો કોટ કાઢી અને ખુલ્લો કોલર ખુલ્લા કરીને બેઠા હતા એ વ્યવસ્થાપકે યુવાનને પૂછ્યું છોકરા તને સભ્યતાની ખબર પડે છે કે નહીં યુવાનને જવાબ આપ્યો પડે છે ને હું મારા દેશની સભ્યતાને બરાબર જાણું છું વ્યવસ્થાપકે થોડું કડકાઈથી પૂછ્યું તારા દેશની સભ્યતા કેવી છે એટલે યુવાને ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો આપણે ખુરશીમાં બેઠા હોઈએ તો સામે ઊભી રહેલી વ્યક્તિને બેસાડીને પછી વાત કરવી જોઈએ એ બી મારા દેશની સભ્યતા છે યુવાનની આ નિડરતા જોઈ અને વ્યવસ્થાપક ખુશ થઈ ગયા એમણે એમને ખુરશીમાં બેસાડ્યો અને એને વાંચવા માટે જેટલા પણ જરૂરી પુસ્તકો હતા ને એમની સગવડ કરી આપી આવા નિડર યુવાન હતા ને એ હતા વિનોબા ભાવે વિનોબા ભાવેનો જન્મ અઢારસો ને પચાણું સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખે રાયગઢ જિલ્લાના ગોગાદા ગામમાં થયો હતો એમના પિતાજીનું નામ નરહરી અને માતાનું નામ રખુભાઈ હતું રખુભાઈ છે ને એ ખૂબ જ ધર્મનિષ્ઠ પરોપકારી ને પ્રેમાળ હતા એનો નિત્યક્રમ હતો વહેલી સવારે જ્યારથી ઉઠે ને ત્યારથી જ એ ભજન ગાતા હોય અનાજ દળે સીધું કરે વલોણું કરે ગમે તે કામ કરે પણ એમને ભજન ગાવાનું શરૂ હોય એટલે આખો દિવસ એમના મોઢામાંથી ભજન રેલાતા જ હોય અને વિનોબા આ ભજન સાંભળ્યા કરતા એક વખતની વાત છે રખુબાઈના એના ઘરમાં કામ કરી રહ્યા હતા એમના પાડોશમાં રહેલા એક બા બીમાર પડ્યા એટલે એમણે રખુબાઈને સંદેશ મોકલાવ્યો કે આજે એમના ઘરે રસોઈ કરવા જવાનું છે તો કામ કામ કરવાની ખૂબ ઉતાવળ રાખી બધું આટોપી રસોઈ બધું રસોઈ પાણી કરી અને પછી બાજુના ઘરે પાડોશમાં રસોઈ કરવા ગયા આ સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો વિનુબાના મનમાં પ્રશ્ન થતો કે માં પહેલાં આપણા ઘરની રસોઈ કેમ બનાવે છે અને બીજાના ઘરની પછી કેમ બનાવે છે એટલે એક વખત વિનોબાએ માતાને કહી દીધું કે તું તો સ્વાર્થી છે છે રખુબાઈને નવાઈ લાગી પૂછ્યું કેમ આવું એટલે વિનોબા તું પહેલા આપણા ઘરની રસોઈ બનાવે છે અને પછી પડોશીની રસોઈ બનાવે છે ખરેખર તો પડોશીની રસોઈ પહેલા બનાવી જોઈએ વિનોબાને ઘણા વખતથી મનમાં મનમાં વાત મુંજાતી હતી એટલે એમણે તો કહી દીધી વિનોબાની વાત સાંભળી અને માતા હસી પડ્યા એ કહે બેટા પહેલાં રસોઈ પડોશીની રસોઈ બનાવી આવું ને તો એમની રસોઈ ઠરી જાય એમને ઠંડી રસોઈ ખાવી પડે અને એમને ઠંડી રસોઈ ન ખાવી પડે એટલા માટે હું પહેલાં આપણા ઘરની રસોઈ બનાવું છું અને પછી પડોશીને ગરમ ગરમ રસોઈ બનાવી અને જમાડું છું માની આ વાત સાંભળી અને વિનોબા તો આશ્ચર્યચકિત થઈ ગયા તેમની માતાની અંદર જે આ પરોપકારના ગુણો જોયા ને ત્યારથી એમની અંદર આ પરોપકારના બીજ રૂપાયા હતા આવા મહાન વ્યક્તિ વિનોબા ભાવેને શત શત નમન આપનો દિવસ શુભ રહે પુનઃ મિલાવા જય શ્રી કૃષ્ણ